નમસ્કાર, આપ જે રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અયોધ્યા ખાતે રામ મંદિરમાં મૂર્તિઓ બનાવવા સહિતનું કામ મળવા બદલ ગુજરાતના સોમપુરા કારીગરોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને મંદિરમાં કામ કરવું એ સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતના સોમપુરા પરિવારોમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. અયોધ્યા રામ મંદિર ખુલ્લું મૂકવાને ગણતરીના દિવસો જ બાકી છે અને વિશ્વભરમાં તેની નોંધ લેવાઈ રહી છે. તેમજ રામ ભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ પ્રકારના આયોજનો અને ઉજવણીઓ પણ થઈ રહી છે. ત્યારે ગુજરાત સહિતના મૂર્તિકામ અને મંદિરના કામ સાથે સંકળાયેલા છે સોમપુરા પરિવારને તેમજ કારીગરોને વિશ્વભરમાં હિન્દુ મંદિરો તેમજ જૈન દેરાસરો બનાવવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પથ્થરોને કંડારીને બનાવવામાં મહારત મળેલ છે અને પેઢીઓથી મંદિર તેમજ દેરાસર અને મૂર્તિ કળા સાથે સંકળાયેલ સોમપુરા જ્ઞાતિ આ કામોમાં વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે અયોધ્યા રામ મંદિર બનાવવામાં પણ ગુજરાતના અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સોમપુરા કારીગરો દ્વારા અયોધ્યા રામ મંદિરના કામમાં રંગ મંડપ અને પ્રાર્થના કીર્તન મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભો બનાવવાનું કામ કરવાનો મોકો મળતા ધન્યતા અનુભવી હતી અને આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે તેઓને રામ મંદિરમાં પ્રાર્થના કીર્તનખંડ રંગમંડપ સહિતની જગ્યાઓમાં મૂર્તિઓ અને કોતરણી યુક્ત સ્તંભો બનાવવાનું કામ મળ્યું હતું, જે શ્રદ્ધાપૂર્વક અને ચોકસાઈથી કામ કર્યું છે અને સપનામાં પણ વિચાર્યું ન હતું કે અયોધ્યા રામ મંદિરમાં કામ કરવાનો એમને મોકો મળશે. આ મોકો મળતા હિતેશભાઈ સોમપુરા સહિત કારીગરોએ ધન્યતા અનુભવી હતી અને અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવાના કામનો હિસ્સો બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. હું ધ્રાંગધ્રામાં રહું છું. અયોધ્યા રામ મંદિર જેની પ્રતિષ્ઠા હવે નજીક આવી રહી છે તેમાં અમને સોમપુરા માર્બલ તરફથી એક મૂર્તિકામ કરવાનો મોકો મળેલ, તો એમાં અમે ખૂબ અનુભવીએ છીએ અને એ મૂર્તિ અમે રંગ મંડપનું મૂર્તિકામ તથા પ્રાર્થના કીર્તન મંડપનું મૂર્તિકામ અને ગુઢ મંડપના સ્તંભો જેનું મૂર્તિકામ અમને મળેલ છે અને અંદાજિત 300થી ઉપર મૂર્તિઓ અમે આ 7-8 મહિનામાં અમારી ટીમ, અમારા કારીગરો 25-1 કારીગરો ત્યાં અને રાત દિવસ કરી અને પૂરું કરવા જઈ રહ્યા છીએ અને આ અમને જે મોકો મળ્યો છે એનો અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. સપનામાં પણ એવું વિચારેલ નહીં, કારણ કે વિશ્વભરમાંથી ઘણા શિલ્પીઓ છે અને ઘણા કારીગરો છે, છતાં મને ગુજરાતમાંથી મને એકને મોકો મળેલ અને અમે ત્યાં આ અત્યારે કામ લગભગ અમારું તે પૂરું થઈ જવા આવેલ છે. બાકીનું પ્રતિષ્ઠા પછી પણ ચાલુ રહેશે. કેવું ફીલ કરી રહ્યા હતા આ કામ કરવાની? અમે ખૂબ જ અદ્ભુત, એકદમ મંદિર પણ એટલું ભવ્ય અને સુંદર બની રહ્યું છે અને એમાં અમને આ જે મોકો મળ્યો છે એ અમે ખૂબ જ સારું અનુભવી રહ્યા છીએ અને ખૂબ અમને ગુરુ મહારાજની કૃપાથી આ એક મોકો મળેલ. અમારે રંગ મંડપની મૂર્તિઓ બનાવવાની હતી અને પ્રાર્થના કીર્તન મંડપ અને ગર્ભગુરુ પાસે ગુરુ સ્તંભોમાં જે મૂર્તિકામ છે તે અમે કરેલ છે. મૂર્તિમાં બીજા ભારતભરમાંથી ઘણા શિલ્પીઓ છે. અમે 25 કારીગરોની અમારી ટીમ હતી અને એમાં સુપરવાઇઝર હું હતો અને જે કંઈ મારા દેખરેખ હેઠળ એ કામ થયેલ છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.